સવાર કેમ છો બધા મજામાં આઈ હોપ તમે આજે આપણે ગુજરાતીની એક્સરસાઇઝ કરવાની છે ચેપ્ટર નંબર ટેનની જેની એક્સરસાઇઝ આપણે આ પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે આજે આપણે એનો સેકન્ડ પાર્ટ જોવાનો છે ચલો તો શરૂઆત કરીએ આપણે એક્સરસાઇઝની एक्सरसाइज नंबर थ्री नीचे ना चित्रों जो इन्हें वाक्य पूरा करो बराबर मतलब आपको नीचे के जो चित्र पिक्चर्स है वो कम देखने हैं कि कौन कौन से पिक्चर्स है और फिर आपको वो सेंटेंस कंप्लीट करना है हमारे इंग्लिश में आता है ना कंप्लीट कम्पलीट सेंटेंस वैसे ही है कि हमें ये पिक्चर्स देखने हैं और उससे हमें सेंटेंस कंप्लीट कर रहे हैं ओके स्टूडेंट्स तो देखिए फर्स्ट जो पिक्चर है वो किसका है लोटस लोटस यानी कि कथे कमल बराबर लोटस यानी कथि कमल પછી સેકન્ડ નંબર ધીસ ટુ બોયસ આર પ્લેイング ટુગેધર તો એને પ્લેイング ને ગુજરાતી માં શું કહેવાય રમે છે રમત રાઈટ નંબર 3 આ ધીસ બોય ઇઝ ઈટિંગ સમથિંગ ઇઝ

ફર્સ્ટ વન ઇઝ લોટસ લોટસ યાની કમળ તો પહેલા જ આપણે આન્સરમાં શું લખીશું કમળ બરાબર અહીં લખીશું આપણે ક મ એન્ડ અળ બરાબર કકો તો આપણને આવડે જ છે તો સાદા શબ્દો બી આપણને આવડે છે લખતા ક ની પાછળ મ લખવાનું મની પાછળ અળ લખવાનું તો કમળ બરાબર અને કમળનો અગર ગુજરાતી સ્પેલિંગ કરવા જઈએ તો કે એ એમ એ એલ એ સોરી કે એ એમ એ એલ કમલ બરાબર કનો શું થશે કે એ એમનો એમ એ એન્ડ અળનો એલ ધીસ ઇઝ કમલ કમળનું કમલ થઈ જશે બરાબર બરાબર ને બાળ મિત્રો તો તમે સમજી શકો છો રાઈટ જત રજત ને શું કહેવું છે તું ખાલી જગ્યા રમ તો કોઈ પણ રમત રમ તો રમ રમત માં ર રમકડાનો મરચાનો અને તપેલી નો ત્રણે અક્ષર ને જોડીને શબ્દ બનાવવાનો દેટ ઇઝ રમત બરાબર એને શું કહેવાય રમત રમત નો સ્પેલિંગ જોઈએ તો કયો થાય આર એ એમ એ ટી આર એ એ એમ ટી રમત અને અંગ્રેજીમાં એને કહેવાય પ્લેઈંગ રાઈટ એને કહેવાય પ્લેઈંગ રાઈટ રમ એટલે પ્લેઈંગ એન્ડ ગેમ્સ રાઈટ તો રમત ઓકે સ્ટુડન્ટ નવ થર્ડ વન થર્ડ વન આ બોય બેઠો છે બોયનું નામ શું કહ્યું છે જ ન ક બરાબર જની જોડે ન અને કને જોડી દીધો છે તો શું બને આપણે ઇંગ્લિશ મેને શું કહીશું ઈટિંગ રાઈટ તો એને ગુજરાતી માં કહીશું જનક જમણ કર અથવા હા જનક જમણ કર તો આપણે ભોજન બી કહેવાય પણ આપણે કાનો માત્રા વાળા શબ્દો શીખ્યા નથી આપણે સાદા શબ્દો શીખ્યા છે એટલે આપણે લખીશું જમણ કર બરાબર જ જમરૂખનો મરચાનો અણ ફેણનો રાઈટ ફણસનો અણ અણફેણનો અણ બરાબર અણબાણનો અણ તો જમણ જનક જમણ કર શું આવે જનક જમણ કર હવે આપણે આનું સ્પેલિંગ જોવો હોય તો સ્પેલિંગ કેવી રીતના બનશે જનો જે એ મનો એમ એ અણનો એન જે એ એમ એ એન જમન અણને એન કહેવાય એન એ કહીએ ને આપણે જમણને બરાબર તો જનક જમણ કર જે એ એમ એ એન જમણ

ખાલી જગ્યા ભર હવે કોલ્ડ્રીસ છે તો આપણે ઇંગ્લિશમાં કોઈ પણ જ્યુસ હોય કે કોઈ પણ કોલ્ડ્રીસ હોય બધાને આપણે કહીએ છીએ તો એને ગુજરાતીમાં શરબત કહેવાય શું કહેવાય બાળ મિત્રો શરબત કહેવાય બરાબર ચલો આગળ જોઈએ કોઈ પણ કોલ્ડ હોય લાઈક એપલ જ્યુસ હોય મેંગો જ્યુસ હોય પછી લેમન જ્યુસ હોય યા પછી પેપ્સી કોકોકોલા હોય સ્પ્રાઇટ હોય પછી કઈ આવે છે આપણી માઝા હોય બરાબર ફેન્ટા હોય તો એ બધાને અંગ્રેજીમાં કોલ્ડ ડ્રિંક્સ કહેવાય છે બટ એ જ વસ્તુને ગુજરાતીમાં શરબત કહેવાય એ જ વસ્તુને ગુજરાતીમાં શું કહેવાય શરબત કહેવાય તો આપણે અહીંયા લખીશું શરબત બરાબર શરબત લખવા માટે આપણે શ શરણાઈનો ઉપયોગ કરીશું બરાબર જુઓ શ ર બ ત બરાબર શરબત શરબત યાની કી આપણે એને શું કહીશું રતન શરબત નો સ્પેલિંગ આપણે લખીશું કેવી રીતના લખીશું શા માટે શું લખીશું એસ એસ એચ એ આર એ બી એ ટી શરબત જો લાંબો થયો ને તો આપણે શું કરવાનું એક એક સ્પેલિંગ આપણે શીખ્યા છે ને શ નો નો બ નો ને તનો તો ની અંદર મેં તમને શું કીધું તું ઓલવેઝ જો પાછળ આની માત્રા હોય તો જ એ લાગે આની માત્રા ના હોય તો પાછળ એ લાગે નહીં બરાબર તો શ માં એસ એચ એ શ લઈ લીધો રનો પછી આપણે આર એ લીધો બનો શું લીધો બી એ લીધો ને તનો ટી લીધો ખબર પડી બાર મિત્રો શ માટે આપણે એચ એ લઈ લીધો ભલે સ્પેલિંગ મોટો થઈ રહ્યો છે પણ શ માટે એનો ઇન્ડિવિજ્યુઅલ આપણે લઈશું સ્પેલિંગ તો બહુ ઇઝીલી બની જશે સો શ માટે એસ એચ એ ર માટે આર એ બ માટે બી એ ત માટે ટી એસ એચ એ આર એ બી એ ટી શરબત બરાબર બોલો તો એસ એ આર એ બી એ ટી શરબત કેટલું ઈઝી થઈ ગયું ને આપણે સ્પેલિંગ ધીમે ધીમે શીખી રહ્યા છે તો આપણા માટે કેટલું ઈઝી થઈ ગયું છે ચલો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈ લઈએ હવે નેક્સ્ટ એક્સર્સાઇઝ ફાઇવ નંબરમાં શું છે ચમન ખાલી જગ્યા પકડ હવે અહીંયા શું બતાવ્યું છે પગ બતાવ્યો છે બરાબર જેને અંગ્રેજીમાં કહેવાય લેગ બરાબર અંગ્રેજીમાં કહેવાય લેગ પણ આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ પગ તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું પગ પ પતંગનો અને ગ ગણપતિનો બરાબર પગ તો ચમન પગ પકડ હવે પગનો ગુજરાતીમાં સ્પેલિંગ કેવી રીતના થશે પી એ જી રાઇટ પનો શું થાય પી એ થાય પ પનો પ થાય ગનો જી થાય તો પી એ જી પગ રાઈટ અને ગુજરાતીમાં એને લખાય પગ ચમન પગ પકડ બરાબર ચમન પગ પકડ ચલો આપણે બધી ખાલી કે એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈશું પછી નેક્સ્ટ એક્સરસાઇઝ એક વખત જોઈ લઈએ આપણે પકડ બરાબર રજત રમ જનક જમણ કર રતન શરબત ભર જમન પગ પકડ બરાબર તો આ આપડી પાંચ ફિલિંગ ધ બ્લેન્ક થઈ ગઈ હવે નેક્સ્ટ આપણે કરીએ હવે નેક્સ્ટમાં શું લખ્યું છે નીચેના શબ્દોની પાછળ ન લગાવીને નવો શબ્દ બનાવવો એટલે આપણે શું કરવાનું કે આ બધી જ ખાલી જગ્યામાં પાછળ ન લગાવી દેવાનો બધી જ ખાલી જગ્યામાં પાછળ શું કરીશું આપણે બાળ મિત્રો ન લગાવી દઈશું બરાબર ચલો તો આપણે શરૂઆત કરીએ નંબર વન થી બરાબર હવે બધામાં ન લગાવવાનો છે આપણે તો આપણે શું કરીશું કે ન લગાવીને આખો શબ્દ પણ આપણે વાંચતા જઈશું બરાબર તો પહેલું શું લખ્યું છે મગ મગની પાછળ આપણે શું ન લગાવવાનો છે બરાબર ન તો શું વંચાય મગ ન બરાબર પછી લખ્યું છે જગ તો જગની પાછળ આપણે શું લગાવવાનું છે ન લગાવવાનું છે તો એને કેવી રીતના વંચાય જ ગ ન

બરાબર પછી લખ્યું છે વજ તો વજ ની પાછળ શું લગાવીશું આપણે ન બરાબર તો એને કઈ રીતે વંચાય વજ ન વજન હવે વજન તો કેટલી બધી વસ્તુનું હોય આપણા બોડી આપણા શરીરથી લઈને એટલે આપણા બોડીથી લઈને દરેક વસ્તુનું કંઈકનું કંઈક વજન હોય છે બરાબર બાળ મિત્રો હવે શું લખ્યું છે ગમ તો ગમ પછી પાછળ શું લગાવવાનું ન ગમ ન પછી છે હવ તો લખવાનું પાછળ હવન બરાબર પછી છે પાછળ લગાવી દઈશું આપણે ન બરાબર તો ફર્સ્ટ કયો હતો ગ ગમન બીજો હતો હવન હવે આઠ નંબર નું છે સહન સહન બરાબર દેન નાઇન નંબર એટલે કે નવ નંબર છે વત ન વતન દેન યમ તો યમન રાઈટ યમન તો આ આપણા વર્ડ્સ કમ્પલીટ થયા ચલો એને એક વખત રિવાઇઝ કરી લઈએ આપણે પહેલું છે મગન હવે મગન મગનનો જો સ્પેલિંગ લખવો હોય તો મનો શું થાય સ્પેલિંગ એમ એમ એ એ એ જી એન મગન હવે મગન કોઈનું નામ છે રાઈટ પહેલાના જમાનામાં મગન કાકા હતા છગન કાકા હતા જગન કાકા હતા એવા બધા બોયઝના નામ રહેતા હતા બરાબર તો આ સ્પેલિંગ નામનો છે એમ એ જી એ મગન બરાબર મેં તમને શીખવાડ્યું ને કે કોઈના નામની અંદર પાછળ કાનો આવે તો આ આવે સિંગલ લેટર આવે હવે છે ન તો જ માટે આપણે શું લઈશું યસ જે એ જી ગ માટે જી એ એન ન માટે એન બરાબર હવે છે નમન તો નમન માટે શું લઈશું ન માટે એ એ એમ એન નમન હવે છે દમન કોઈ બી દમન એટલે કે કોઈ બી ઈચ્છાને દબાઈ દેવી દેટ ઇઝ દમન બરાબર દમનમાં દ નો સ્પેલિંગ શું લઈશું ડી એ વી એ જે તમે સમજી રહ છો કે સ્પેલિંગ બના કેટલા ઈઝી થઈ જાય જો આપણને અ બરાબર કક્કાનું સ્પેલિંગોને કર્યા હોય એટલીસ્ટ નામના શબ્દો બનાવવા માટે તો બહુ જ ઈઝી થઈ જાય ચલો આગળ જોઈએ હવે શું લખ્યું છે ગ મ ન હવે આપણે કલર થોડો ચેન્જ કરી લઈશું ન તો ગ માટે શું લઈશું આપણે મિનિટ

હવન તો હવન માટે શું કરીશું આપણે એચ એ એચ એ વી એ એન દેટ ઇઝ હવન ધેન સહન એસ એ એચ એ એન સહન રાઈટ ધેન વતન વી એ ટી એન વતન રાઈટ યમન વાય એમ એન યમન રાઈટ સો બાલ મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ સ્પેલિંગ સાથે આપણે વર્ડને જોયા બરાબર ફર્સ્ટ વન ઇઝ મગન એમ એ જી એન જગન જે એ જી એન નમન બરાબર એન એ એમ એ એન નમન ડીએ એમ એ એન દમન V -A -G -A -N, and here वतन वी ए टी एन वतन यमन Y A M A N यमन ओके स्टूडेंट्स सो ये सारे आप लोगों ने देख लिए सारे वर्ड्स विद द स्पेलिंग आपको ये एक्सरसाइज पेज नंबर सिक्सटी एट में कंप्लीट करनी है एक्सरसाइज नंबर थ्री एंड एक्सरसाइज नंबर फोर यू हैव टू कंप्लीट दिस एक्सरसाइज इन योर टेक्स्ट बुक बराबर आपको क्या करना है ये एक्सरसाइज आपकी ये एक्सरसाइज आपकी टेक्स्ट बुक में आपको कंप्लीट करनी है राइट right? और जैसे मैंने आपको सिखाया वो इजीली वो सारे वर्ड्स फिलिंग द ब्लैंक्स और इसमें लिख के फिर आपकी होमवर्क बुक में उसके स्पेलिंग के साथ में भी आपको लिखना है ताकि आप इजीली स्पेलिंग बनाना सीख सकेंगे सो टुडे इज़ योर होमवर्क इज एक्सरसाइज नंबर कंप्लीट एक्सरसाइज नंबर थ्री एंड एक्सरसाइज नंबर फोर इन योर टेक्स्ट बुक एंड राइट दिस ऑफ द क्वेश्चन नंबर फोर क्वेश्चन नंबर फोर के सारे वर्ड्स ऑल ऑल वर्ड्स ऑफ द क्वेश्चन नंबर फोर राइट डाउन इन योर होमवर्क बुक विद द स्पेलिंग आपको स्पेलिंग के साथ वो सारे वर्ड्स भी लिखने हैं जैसे मैंने आपको वीडियो में सिखाया है पैसे अगर आप अच्छे से वीडियो देख रहे हैं तो आप इजीली सीख सकेंगे आप इजीली कर सकेंगे ठीक है चलो तो हम मिलेंगे नेक्स्ट लेक्चर में टिल दान एंजॉय योर डे हैव हाँ नाइस डे बाय